અમરેલી જિલ્લાના ખેડૂતોને તાત્કાલિક પાક વીમાની જાહેરાત કરી ચૂકવણી કરવા માટે માંગણી કરતા ધારાસભ્ય ઠુમ્મર હાલ ધારી બાબરા અછત જાહેર થઈ ચૂકેલ છે, પરંતુ બીજા તાલુકામાં ઓછા વરસાદ થવાના કારણે કપાસ અને મગફળીનો પાક સંપૂર્ણ ફેલ થયેલ છે, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અમરેલી જિલ્લાના ખેડૂતોને તાત્કાલિક પાક વીમોની જાહેરાત કરી ચૂકવણી કરવાની માંગણી ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મરે કરેલ છે. ત્યારે હાલ જિલ્લાના તમામ ધારાસભ્યો એક પ્રેસ નિવેદન કરી જણાવ્યું હતું કે ચાલુ વર્ષે દુકાળ જેવી પરિસ્થિતિ છે. અમરેલી જિલ્લાના ધારી લાઠી બાબરા અછત જાહેર થઈ ચૂકી છે. અછતમાં ખેડૂતોને જાહેર કરેલ અછતની ચૂંટણી ચાલુ છે, પરંતુ બીજા તાલુકામાં સમયસર વરસાદ થવાના કારણે મગફળી અને કપાસનો પાક સંપૂર્ણ ફેલ ગયેલો છે. ત્યારે તાકીદે પાક વીમો ચૂકવવા માટે દિવાળીના દિવસો દરમિયાન તમામ ધારાસભ્યશ્રીઓએ તથા તમામ કોંગ્રેસના આગેવાનો સહિત અમરેલી મુકામે રાજકમલ ચોકમાં ઉપવાસ યોજીને સરકારને મગફળી અને કપાસનો પાક વીમો ચૂકવવા માટે આવેદનપત્ર આપીને રોષ વ્યક્ત કર્યો છે. ખેડૂતોના પ્રતિનિધિ તરીકે અમરેલી જિલ્લાના પાંચેય ધારાસભ્યો સરકારને આગ્રહભરી કર્યો, દર્દભરી અપીલ કરીએ છીએ કે અમરેલી જિલ્લો દુષ્કાળમાં સપડાયો છે, તેના હકના પાક વીમાના મગફળીના અને કપાસના તાત્કાલિક ચૂકવણા થાય, ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, આચારસંહિતા લાગવાની તૈયારીમાં છે. ત્યારે ખેડૂતો ગામડે જઈએ છૂટે એક જ વાત કરે, તમારા પાક વીમાનું શું એમની આંખમાં આંસુ દેખાય છે. કોઈ નાના મોટા કાર્યક્રમોમાં જઈએ છીએ ત્યારે પણ અમને રજૂઆત થાય છે, ફોન ઉપર સંવાદ ખેડૂતો રજૂઆત કરતા આવે છે. અછત જાહેર થયેલા બાબરા લાઠી અને ધારી તાલુકામાં ખેડૂતોને જાહેર કર્યા પ્રમાણે રકમ ચૂકવાય અને મગફળીના અને કપાસના તાત્કાલિક પાક વીમાની ચૂકવણી કરવામાં આવે તે માટે અમારી તત્પર અપીલ છે. અને તેમાં જો સરકાર નિષ્ફળ જશે તો દિવાળી ઉપર પણ ઉપવાસ અમે કર્યા હતા, પરંતુ સરકારના બેરાકાને આ ઉપવાસ અમારા પહોંચ્યા નથી. 2019ની આવતી ચૂંટણીમાં ખેડૂતો સરકારને ભારતીય જનતા પાર્ટીને નેસ્ત નાબૂદ કરવા માટે અમરેલી જિલ્લાના પાંચેય ધારાસભ્યો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પણ બહુમતી આપી છે, ત્યારે સંસદમાં પણ ભારતીય જનતા પાર્ટીનો જાકારો કરવા માટે ખેડૂતો તત્પર બન્યા છે. અમે આગ્રહ કરીએ છીએ કે તાત્કાલિક પાક વીમો ચૂકવવામાં આવે. અશોક મણવાર સાથે અનેસ ગુજરાત ન્યૂઝ અમરેલી.